ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ બાળકો તમે બધા કેમ છો સ્ટેન્ડર્ડ સિક્સ ધોરણ સાત ડાયલોગ રાઇટિંગ આ આપણે પોથીમાં આપણા બધા જ લેસનમાં કરીએ છીએ પણ હજી અમુકને સમજ નથી પડતી તેથી આજે હું આને ગ્રામર કમ્પોઝિશનની જે બુક છે તેમાંથી હું તમને કરાવું છું કમ્પોઝિશન પાર્ટ ટુ ટુ સેકન્ડ કમ્પોઝિશનનો જે પાર્ટ છે તેમાંથી જો તમારી પાસે જો તમારી પાસે આ વાલી ગ્રામર કમ્પોઝિશનની બુક ના હોય તો તમને ખરીદવાની જરૂર નથી લાવી શકતા હોય તો લાવો ના લાવી શકતા હોય કશે વાંધો નથી તમે તમારા નોટમાં લખી શકો છો ઇંગ્લિશની જે નોટ બનાવી છે તમે તેમાં જ તમે લખી શકો છો મને કંઈ જ પ્રોબ્લેમ નથી ને હવે શરૂ કરીએ છીએ આપણે ડાયલોગ રાઇટિંગ તો જરાક ધ્યાન રાખજો અને બરાબર ધ્યાનથી સાંભળજો કે આ કઈ રીતના લખવાનું છે અને શું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કોન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો આપણે જેમ ખાલી જગ્યા પૂરી છે તેમ જ છે પણ અહીં બાજુ બે લોકો વાત કરે છે તેને સમજી ને તેના આધારે આપણે આ કમ્પ્લીટ કરવાનું રહેશે તો ચલો સૌથી પહેલાં છે અહીં પહેલો આપેલો છે તો તેને કઈ રીતના શરૂ કરીએ તે બતાવું છું હું તો જો વોટ હેપન વોટ વિલ હેપન એટલે પહેલાં તો છે ને અન્ડરલાઇન કરી લેવાનું કોન્સમાં જે છે કોમા સુધીના ને પછી એક એકવાર રીડ કરવાનું તો ખબર પડી જાય માય આસિસ્ટન્ટ વિલ ઓલ્સો હેલ્પ આર યુ રેડી ટુ ગીવ યોર શોક આઈ કે નોટ ડુ આઈ નોટ ડુ નોટ નો ધ પ્રાઇઝીસ આઈ કે નોટ સુધી આવશે અને ડુ નોટ નો ધ પ્રાઇઝિસ આવશે અહીં કે નોટ સુધી આવશે અને ડુ નોટ નો ધ પ્રાઇઝિસ આવી રીતના આ અંડરલાઇન કરી લીધા હવે જો ડ્રાઈવર અને શોપકીપર ડ્રાઈવર એટલે કે ગાડી ચલાવ વાહન વાળો અને શોપકીપર એટલે કે દુકાનદાર ડ્રાઈવર હલો ધાનજીભાઈ ડેશ ટુ મી ફોર અ ડે શોપકીપર યસ અલીભાઈ વેલકમ તો અહીં શું આવશે ચલો તો હલો ધાનજીભાઈ આર યુ અહીં આવશે આર યુ રેડી ટુ ગિવ યોર શોપ ટુ મી ફોર અ ડે એક દિવસ માટે તમે મને તમારી શોપ આપશો તો અહીં લખવાનું છે આર યુ રેડી ટુ ગિવ યોર શોપ ટુ બી ફોર અ ડે એક દિવસ માટે તમે તૈયાર છો ને તમારી દુકાન આપવા માટે એ એમ કે છે શોપકીપર યસ અલીભાઈ વેલકમ હા અલીભાઈ આવો વેલકમ સ્વાગત છે ડ્રાઈવર હવે શું કહેશે મને તો હવે થિંગ્સ ઇન યોર શોપ તો આઈ ડુ નોટ નો ધ પ્રાઇઝેસ ઓફ ઓલ થિંગ્સ ઇન યોર શોપ તમારી દુકાનમાં જે બધી વસ્તુ છે તેના ભાવ મને ખબર નથી ડ્રાઈવર ગુડ એક મિનિટ શોપકીપર ડોન્ટ વરી તમે ચિંતા ના કરો ધ પ્રાઇસીસ ઇઝ રિટર્ન ઓન મોસ્ટ ઓફ ધ થિંગ્સ બધી વસ્તુ આમ તો જોવા જાય તો બધી જ વસ્તુ પર કિંમતો લખેલી છે તમે ચિંતા ના કરો એન્ડ પછી આવશે માય અસિસ્ટન્ટ વિલ ઓલ્સો હેલ્પ યુ મારો જે અસિસ્ટન્ટ છે તે પણ તમારી મદદ કરશે એટલે કે જે મારી જોડે કામ કરે છે અને જેને બધું ખબર છે તે તમારી હેલ્પ કરશે માય અસિસ્ટન્ટ વિલ ઓલ્સો હેલ્પ યુ બરાબર નહીં પછી ડ્રાઈવર ગુડ હા સારું કહેવાય કેન યુ ડ્રાઈવ અ બસ શું તમને બસ ચલાવતા આવડે છે શોપકીપરનો આઈ કે નોટ ના હું નહીં ચલાવી શકતો આઈ કેન ડ્રાઈવ ઓન્લી અ સ્કૂટર મને તો ખાલી શું ચલાવતા આવડે છે સ્કૂટર ચલાવતા આવડે છે ડ્રાઈવર ઓ ધેન વોટ વિલ હેપન ટુ માય બસ એન્ડ માય સ્કૂલ ચિલ્ડ્રેન વોટ વિલ હેપન તો હવે શું થશે મારા બસનું અને સ્કૂલના બ છોકરાઓનું શું થશે જો હવે એને બસ ચલાવતા નથી આવડતી તો હવે હું શું કરું શોપકીપર યોર વર્ક ઇઝ વેરી ડીફિકલ્ટ તારું કામ બહુ જ અઘરું છે એમ બહુ જ જિમ્મેદારીનું છે આઈ કે નોટ ડૂ ઇટ હું તારું કામ નથી કરી શકતો એવી રીતના આ લોકોના બેના વચ્ચે વાત થાય છે તો જો તમે ધ્યાન આપો એકવાર રીડ કરી લો ને તમને આ નોટમાં લખવાનું રહેશે નોટમાં લખતા હોય તો કોન્સના આપેલા આ બધા નહીં લખો તો ચાલશે તમને ડાયરેક્ટ આ કમ્પ્લીટ કરવાનું રહેશે કરી લેજો આવડશે ને તમને સમજણ પડી બધાને કઈ રીતના તમને કરવાનું છે હવે આ અહીં પૂરું થવું તેના પછી હવે બીજા ફકરા પર જઈએ છે ચલો ફરી એવું જ કરીએ ક્લિક માય ફોટોગ્રાફ આઈ હેડ અ વંદરફુલ ટાઈમ યસ્ટ ડે ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ્સ ઇન્જોઈડ વોચિંગ વોટ ડીડ યુ સી ધેર બરાબર હવે આગળ સંજય હાય મોના હાઉ વોઝ યોર હોલિડે યસ્ટરડે સંજય પૂછે છે મોનાને મોહનને સોરી ઇટ્સ મોહન મોહન છે સંજય પૂછે છે સંજય મોહનને કહે છે હાય હાઉ વોઝ યોર હોલિડે યસ્ટરડે ગઈકાલે તારી જે છુટ્ટી હતી તે કેવી ગઈ કેવી હતી મોહન ઓ આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે નહીં લખશું આઈ હેડ A wonderful. I had a wonderful time yesterday. बराबर? पची सन रहे? Really? सच में? What did you do? શું તે શું કર્યું એવું તો મોહન વી વિઝિટેડ ધ નેચરલ પાર્ક એ લોકો ક્યાં ગયા હતા નેચરલ પાર્કમાં ગયા હતા એટલે કે નેચરલ પાર્ક નેચર પાર્ક જોવા ગયા હતા એવું પાર્ક હોય છે ને ગાર્ડન કેવા કેટલા બધા જાતના ગાર્ડનો હોય છે તેમ તે લોકો નેચર પાર્ક જોવા ગયા હતા પાર્ક ઓકે સંજય વાવ ક્લિક પછી એ લોકો નેચર પાર્કમાં ગયા હતા પછી સંજય કહે છે વાવ શું કરશે વોટ ડીડ યુ સી ધેર તો આવશે વી સો મેની બર્ડ્સ એન્ડ એનિમલ્સ તો અહીં પહેલા આવશે કે શું જોયું વોટ ડીડ યુ સી ધેર તમે ત્યાં શું જોયું તો વી સો મેની બર્ડ્સ એન્ડ એનિમલ્સ ત્યારબાદ એ લોકોએ શું જોયું વી સો મેની બર્ડ્સ એન્ડ એનિમલ Enjoyed watching. Hato Ayouse, we saw many, many birds and animals in their natural surroundings. In their natural surroundings. Did you? ક્લિક કે ફોટોગ્રાફ શું તો એ કોઈ ફોટો ખેંચી છે મોહન યસ આઈ વિલ શો ઓલ ધ ફોટોગ્રાફ્સ ટુ યુ હા હું જે ફોટોગ્રાફ્સ છે હું તને બધા જ ફોટોગ્રાફ્સ બતાવીશ તને સંજય વોટ ડીડ યુ લાઈક ધ બેસ્ટ ત્યાં બાજુ તને સૌથી વધારે શું સારું લાગ્યું આઈ એન્જોઇડ વોચિંગ શું મજાનું હતું ધ એલિફેન્ટ્સ આઈ એન્જોઈડ વોચિંગ ધ એલિફેન્ટ્સ મને એલિફેન્ટ્સ જોવા બહુ જ ગમ્યા તો એ બાજુ આપણું બીજું પૂરું થયું બરાબર ધ્યાનથી જોઈન કરજો તેના પછી નવમા પર આવીએ છીએ કાન્ટ ફોટ ઇટ ગ્રેટ કેર કેરી ધ લગેજ ટેક ધીઝ લગેજ હંડ્રેડ રૂપીઝ ઓનલી બરાબર મિતાલી કુલી મિતાલી અને કુલીના વચ્ચેની વાત છે કોલી યસ મેડમ હા બોલો મેડમ મિતાલી આઈ હેવ થ્રી બેગ્સ ટુ ટેક ટુ પ્લેટફોર્મ નંબર ટુ વીલ યુ કેરી ધ લગેજ હવે એ શું કહે છે કે મારા ત્રણ બેગ છે એમને મને પ્લેટફોર્મ નંબર બે પર જોવું છે શું તમે મારા બેગ કેરી કરશો હવે તમે જાતે લખશો હું નથી લખતી એ બાજુ બરાબર તો તમે જાતે કરજો તો કુલી શું કહે છે વાય નોટ હા કેમ નહીં આઈ વિલ ટેક ધેમ વિથ ગ્રેટ કેર બહુ ધ્યાનથી હું લઈ લઈશ મિતાલી હાઉ મચ વીલ યુ ટેક કુલી મેડમ હંડ્રેડ રૂપીઝ ઓનલી એ શું કહે છે ખાલી સો રૂપિયા લઈશ

હું ખાલી વીસ રૂપિયા ઓછા કરી શકું છું આનાથી વધારે હું ઓછા કરવાનો નથી આ મારો છેલ્લો પ્રાઇસ છે મિતાલી ઓકે ટેક ધીસ લગેજ કેરફુલી સારું આ લગેજ જરાક બરાબર ધ્યાનથી લેજો કુલી ડોન્ટ વરી મેડમ આઈ વીલ ટેક ધીસ લગેજ અહીંયા આવશે ટેક ધીસ લગેજ કેરફુલી ટુ પ્લેટફોર્મ નંબર ટુ મિતાલી થેન્ક યુ

તો હવે શું કહેશે નો મમ ના મમ્મી આઈ હેવન ફિનિશ માય હોમવર્ક હું મારું હોમવર્ક હજી સુધી પૂરું કર્યું નથી મમ્મી કહે છે મધર યુ સ્ટીલ હેવન ફિનિશ તું હજી તક હોમવર્ક પૂરું નહીં કર્યું વોટ ઇઝ ધ પ્રોબ્લમ શું થયું શું છે પૂજા આઈ કાન સોલ્વ ધીસ મેથ્સ પ્રોબ્લમ મારાથી આ મેથ્સનું પ્રોબ્લમ સોલ્વ નથી થતું મધર ઓ આઈ સી કમ લેટ મી હેલ્પ યુ સારું આવ હું તારી મદદ કરી દઉં છું પૂજા રિયલી સાચે માં મધર ઓફકોર્સ અરે હા કેમ નહીં મેથ્સ મેથ્સ અહીં આવશે ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ મેથ્સ આટલું ડિફિકલ્ટ નથી પૂજા થેન્ક યુ મમ્મી મમ્મી ઓકે નાવ લેટ સોલ્વ યોર પ્રોબ્લમ કમ્પ્લીટ અહીં બાજુ આ કમ્પ્લીટ થઈ ગયું ખબર પડી તમને બધાને ચાર હું એ કરાવ્યા છે બે જાતે લખીને પણ બતાવ્યા છે અને બે તમને આવી જ રીતના સમજાવ્યા ટીક કરીને પણ તો હવે તમે આવી જ રીતના ટીક કરી પછી જાતે લખજો જો હવે આ પાંચમું કરવાનું રહેશે તમને પાંચમું કરવાનું પાંચમું થવા પછી પાંચમું કમ્પ્લીટ થાય એટલે કે પછી આ છઠ્ઠું કરવાનું રહેશે સિક્સ